વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 3 વિષય કોમ્પ્યુટર, જેની અંદર આપણે આગળના વિડીયોમાં વેબ કેમેરા વિશે ભણી ગયા કે વેબ કેમેરાનો ઉપયોગ કરીને આપણે એકબીજાની સામે બેઠા હોય એવી રીતે વાતો કરી શકીએ. એના માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે અને વેબ કેમેરા હોવા જરૂરી છે. કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ કનેક્શન અને વેબ કેમેરાનો હોય તો આપણે સામ સામે બેઠા હોય એ રીતે વાત કરી શકીએ, બરાબર? આવો આનો ઉપયોગ તમે ફોનની અંદર પણ કર્યો હશે, યાદ છે ને કે આપણે વિડીયો કોલ જે કરીએ છીએ એમાં પણ આપણે સામ સામે બેસીને વાતો કરતા હોય એવો આપણને આભાસ થાય છે. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 4, ટીવી બોક્સ. આજે આપણે ટીવી બોક્સ વિશે ભણવાના છીએ. બાળ મિત્રો, તમે બધાના ઘરમાં ટીવી તો છે જ ને? તો તમે બધા જે ટીવી જોઉં છો એ ટીવી જે છે એની સાથે એક ટીવી બોક્સ આવેલું હોય, એ ટીવી બોક્સ જે છે એના વિશે આજે આપણે ભણવાનું છે. ટીવી બોક્સની મદદથી આપણે શું કરી શકીએ કોમ્પ્યુટરમાં? તો એના વિશે જોઈએ. હાય કોમ્પ્યુટર, શું કોમ્પ્યુટર તારા કોમ્પ્યુટર પર કામ કરતા કરતા મોનિટર પર ટીવી જોઈ શકાય? તો પ્રશ્ન થાય છે કે જો આપણે કોમ્પ્યુટર પર કામ પણ કરવું છે અને ટીવી પણ જોવી છે કોમ્પ્યુટરની અંદર મોનિટર પર, તો એવું થઈ શકે? તો કોમ્પ્યુટર કહે છે હા ટીના, જોઈ શકાય. આ કાર્ય ટીવી બોક્સની મદદથી કરી શકાય છે. આપણે ઘરમાં જે ટીવી જોઈએ છે એમાં તમે બધાના ઘરમાં જોયું હશે કે ટીવી બોક્સ આવેલું હોય, એ ટીવી બોક્સ જે છે એને કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે તો એ ટીવી બોક્સ જે છે એની મદદથી આપણે કોમ્પ્યુટરની અંદર ટીવી પણ જોઈ શકીએ અને કોમ્પ્યુટરનું કામ પણ કરી શકીએ. કોમ્પ્યુટરની અંદર આપણે જે કંઈ પણ કામ હોય એ કામ પણ કરી શકીએ અને ટીવી પણ આપણે ટીવી બોક્સની મદદથી જોઈ શકીએ. તો જુઓ, અહીંયા તમને જોઈ રહ્યા છો આ ચિત્રની અંદર જે દેખાય છે છે ટીવી બોક્સ. ટીવી બોક્સ એ એક એવું સાધન છે કે જેના દ્વારા આપણે મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે પણ કરી શકીએ છીએ. ટીવી બોક્સ એક એવું સાધન છે કે જેની મદદથી આપણે મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે કરી શકીએ. આપણે બધાએ મોનિટર જોયું છે, ટીવી જેવું દેખાય ને, એ મોનિટરનો ઉપયોગ કરી અને આપણે મોનિટરની અંદર ટીવી જોઈ શકીએ છીએ આ ટીવી બોક્સની મદદથી. આ માટે કેબલ લાઇનનું કનેક્શન ટીવી બોક્સમાં આપવામાં આવે છે. તમારા બધાના ઘરે ટીવી જે ચાલે છે એમાં કેબલ લાઇનનું કનેક્શન આવેલું હોય, બરાબર ને? આ ટીવી બોક્સ જે છે, કેબલ લાઇનનું કનેક્શન જે છે એ ટીવી બોક્સમાં આપવામાં આવે. વ્યક્તિ કોમ્પ્યુટર પર કાર્ય કરતી વખતે સાથે ટીવી પણ જોઈ શકે એવી આ વ્યવસ્થા છે. જે વ્યક્તિ છે એ કોમ્પ્યુટર પર કામ પણ કરી શકે અને ટીવી પણ સાથે જોઈ શકે એના માટેની આ ટીવી બોક્સ વાળી વ્યવસ્થા છે. આજે ઘણા લોકો પોતાના ઘરમાં ટીવીની જગ્યાએ કોમ્પ્યુટર ખરીદે છે અને મોનિટરનો ઉપયોગ ટીવી જોવામાં કરે છે. અત્યારે શું કરે છે લોકો? તો કે ટીવી નથી ખરીદતા, શું ખરીદે? કોમ્પ્યુટર ખરીદે અને મોનિટર જે છે એનો ઉપયોગ શેના માટે કરે? ટીવી જોવામાં કરે છે. ફરીથી આખું સમજાવી દઉં. ટીવી બોક્સ જે છે એનો ઉપયોગ શું થાય? તો કે ટીવી બોક્સ જે છે એને તમારે કોમ્પ્યુટર સાથે જોડી દો તો તમે મોનિટરની અંદર ટીવી પણ જોઈ શકો છો. એના માટે શું કરવાનું? તો કે ટીવી બોક્સ જે છે એક એવું સાધન છે જેના દ્વારા આપણે મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે કરી શકીએ છીએ. એના માટે તમારે ટીવીમાં આપણે જે કેબલ લાઇનનું કનેક્શન લગાવીએ છીએ, કેબલ લાઇનનું કનેક્શન શેની અંદર લગાવવાનું? ટીવી બોક્સની અંદર. આ માટે કેબલ લાઇનનું કનેક્શન ટીવી બોક્સમાં આપવામાં આવે છે. કોમ્પ્યુટર પર કામ કરતા હોય, કોમ્પ્યુટર પર કાર્ય કરતી વખતે ટીવી પણ જોઈ શકાય એવી આ વ્યવસ્થા છે. તમે કોમ્પ્યુટર પર કામ પણ કરી શકો અને ટીવી પણ જોઈ શકાય. એટલે કે જો તમારે કોમ્પ્યુટર પર કોઈ ચિત્ર દોરવું છે તો તમે ચિત્ર દોરી શકો, પછી તમારે થોડી વાર પછી ટીવી જોવું છે તો તમે ટીવી પણ જોઈ શકો. એટલે કોમ્પ્યુટર પર તમે કામ પણ કરવા, કોમ્પ્યુટરના જે કામો છે તો તમે કરી જ શકો. ઉપરાંત તમારે કોમ્પ્યુટરની અંદર ટીવી પણ જોવું હોય તો તમે ટીવી પણ આ ટીવી બોક્સની મદદથી જોઈ શકો છો. આ એવી વ્યવસ્થા છે કે જેની મદદથી તમે કોમ્પ્યુટર પર કાર્ય કરતી વખતે ટીવી પણ જોઈ શકાય છે. આજે ઘણા લોકો પોતાના ઘરમાં ટીવીની જગ્યાએ કોમ્પ્યુટર ખરીદે છે અને મોનિટરનો ઉપયોગ ટીવી જોવામાં કરે છે. અત્યારે લોકો શું કરે છે કે પોતાના ઘરની અંદર ટીવી ન ખરીદે, શું ખરીદે? કોમ્પ્યુટર ખરીદે અને મોનિટર જે છે
એનો ઉપયોગ ટીવી જોવા માટે કરે છે. બરાબર, સમજાયું બધાને? ફરીથી આખું કહી દઉં, ટીવી બોક્સ એવું સાધન છે કે જેની મદદથી આપણે મોનિટરની અંદર ટીવી જોઈ શકીએ. એના માટે કેબલ લાઇનનું કનેક્શન જે છે એ ટીવી બોક્સમાં આપવામાં આવે છે, અને કોમ્પ્યુટર પર કામ કરતા કરતા પણ આપણે ટીવી જોઈ શકીએ છીએ. લોકો શું કરે છે, આજે લોકો કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર ખરીદે છે, ટીવી ખરીદતા નથી, અને કોમ્પ્યુટરની અંદર એટલે કે મોનિટર જે છે એનો ઉપયોગ ટીવી જોવા માટે કરે છે. ત્યાર પછી છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં અહીંયા જુઓ, અહીંયા તમને ત્રણ ચિત્રો આપેલા છે, એમાં લખેલું છે ચિત્ર ઓળખી નામ લખો. શું કરવાનું છે તમારે? ચિત્ર ઓળખવાના અને નામ લખવાનું છે. જુઓ, પહેલું ચિત્ર જુઓ, આ શેનું ચિત્ર છે? આ ચિત્ર તમને શેનું દેખાય છે? આ ચિત્ર છે વેબ કેમેરાનું. બરાબર, તો આપણે આ ચિત્ર જે છે વેબ કેમેરાનું, તો અહીંયા આપણે ખાનાની અંદર લખવાનું છે વેબ કેમેરા. આપણે અહીંયા લખીશું WEB કેમેરા CAMERA વેબ કેમેરા. નીચે કૌંસની અંદર આપણે ગુજરાતીમાં લખીશું વેબ કેમેરા. બરાબર, એવી જ રીતે આ શેનું ચિત્ર છે? આ છે ટીવી બોક્સનું ચિત્ર. તો આપણે અહીંયા લખવાનું TVBOX ટીવી બોક્સ, અને ગુજરાતીમાં કૌંસની અંદર લખવાનું TV બોક્સ. બરાબર, ત્યાર પછી આ ચિત્ર શેનું છે? UPSનું. UPS એટલે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, જેની મદદથી આપણે કોમ્પ્યુટરને પાવર જ્યારે વયો જાય, ચાલ્યો જાય, ત્યાર પછી પણ કોમ્પ્યુટરને 15-20 મિનિટ સુધી આપણે UPSની મદદથી ચાલુ રાખી શકીએ. તો આપણે અહીંયા લખવાનું છે UPS, કૌંસમાં લખવાનું અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. બરાબર, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. સમજાયું બધાને? ત્યાર પછી નીચે તમે એક્સરસાઇઝ જોઈ શકો છો. એક્સરસાઇઝની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. શું કરવાનું છે? વિકલ્પ જે છે એને પસંદ કરવાનો અને જવાબ લખવાનો. એમાં પહેલું છે વેબ કેમેરાનો મહત્તમ ઉપયોગ. વેબ કેમેરા જે છે એનો મહત્તમ, સૌથી વધારે ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. શેમાં થાય? વર્ડપેડમાં થાય, પેઇન્ટમાં થાય, કે ઇન્ટરનેટમાં થાય? વેબ કેમેરાનો મહત્તમ ઉપયોગ ઇન્ટરનેટમાં થાય છે. તો આપણે જવાબમાં શું લખવાનું છે? ઇન્ટરનેટ. આ જે જવાબ છે એ તમારે ક્યાં લખવાનો? ખાલી જગ્યાની અંદર. બરાબર, ત્યાર પછી બીજું, શું બે વ્યક્તિ દૂર રહેવા છતાં એકબીજાને પોતાના કમ્પ્યુટરમાં જોઈ શકે? બે વ્યક્તિ અલગ 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 શહેરમાં હોય, દૂર હોય, છતાં એકબીજાને પોતાના કમ્પ્યુટરમાં જોઈ શકે, આવું થઈ શકે? હા કે ના? જવાબમાં શું આવશે? આવું થઈ શકે એટલે હા. જવાબમાં આપણે લખીશું હા. કોની મદદથી આપણે એવું કરી શકીએ? વેબ કેમેરાની મદદથી. એના માટે કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. બરાબર, ત્યાર પછી સામેના પેજ પર ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યાના ઉપયોગથી મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે કરી શકાય છે. કોનો ઉપયોગ કરી અને આપણે મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે કરી શકીએ? ટીવી બોક્સ, પેન ડ્રાઈવ કે વેબ કેમેરા? ખાલી જગ્યાના ઉપયોગથી મોનિટરનો ઉપયોગ ટીવી જોવા માટે કરી શકાય છે. જવાબમાં આવશે ટીવી બોક્સ. ટીવી બોક્સના ઉપયોગથી મોનિટરનો ઉપયોગ આપણે ટીવી જોવા માટે કરી શકીએ. ચોથું, શું કોમ્પ્યુટર પર કાર્ય કરતી વખતે
સાથે ટીવી પણ જોઈ શકાય છે, તમે કોમ્પ્યુટર પર કાર્ય કરી શકો અને સાથે ટીવી પણ જોઈ શકો. જવાબમાં આવશે હા, આપણે આવું કરી શકીએ, કોમ્પ્યુટર પર કાર્ય કરી શકીએ અને ટીવી પણ જોઈ શકીએ. ત્યાર પછી પાંચમું, ખાલી જગ્યા કોમ્પ્યુટરને પાવર ન હોય તો પણ ચાલુ રાખે છે. કોની મદદથી આપણે કોમ્પ્યુટરને પાવર ન હોય તો પણ ચાલુ રાખી શકીએ? સીપીયુ, યુપીએસ, પીએસયુ. સીપીયુ, યુપીએસ કે પીએસયુ? જવાબમાં આવશે યુપીએસ, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. યુપીએસ કોમ્પ્યુટરને પાવર ન હોય તો પણ ચાલુ રાખે છે. ત્યાર પછી છઠ્ઠું, યુપીએસ કોમ્પ્યુટરને કેટલો સમય ચાલુ રાખે છે? યુપીએસ જે છે એના દ્વારા આપણે કોમ્પ્યુટરને પાવર ન હોય તો કેટલા સમય સુધી ચાલુ રાખી શકીએ? 15 થી 20 મિનિટ, 15 થી 20 કલાક, 15 થી 20 સેકન્ડ. ક્યાં સુધી આપણે ચાલુ રાખી શકીએ? 15 થી 20 મિનિટ સુધી. યુપીએસ જે છે કોમ્પ્યુટર સિસ્ટમને જ્યારે પાવર ન હોય ત્યારે 15 થી 20 મિનિટ સુધી ચાલુ રાખે છે, બરાબર. ત્યાર પછી નીચે ચિત્ર આપેલા છે, એમાં લખેલું છે નીચેના ચિત્રમાં શેનો ઉપયોગ થયો છે તે જણાવો. તમારે જણાવવાનું છે કે જે ચિત્રો છે એની અંદર કયા કયા સાધનનો ઉપયોગ થયો છે. તો જુઓ, આ પહેલું ચિત્ર જુઓ, પહેલા ચિત્રમાં શેનો ઉપયોગ થયો છે? અહીંયા જુઓ, આ શું છે? આ છે વેબ કેમેરા. એટલે કે જે પહેલું ચિત્ર છે એમાં શેનો ઉપયોગ થયો છે? વેબ કેમેરાનો. આપણે અહીંયા ફરીથી લખીશું ડબલ્યુ ઈ બી વેબ, CAMERA વેબ કેમેરા. એટલે આ ચિત્રમાં શેનો ઉપયોગ થયો છે? બાળક જે છે એ અહીંયા જુઓ સામે બેઠા છે, કોમ્પ્યુટરની અંદર એની સાથે વાત કરી રહ્યો છે, એમાં આ ચિત્રની અંદર વેબ કેમેરાનો ઉપયોગ થયો છે. હવે આ બીજું ચિત્ર જુઓ, બીજા ચિત્રની અંદર શેનો ઉપયોગ થાય છે? આ છે પેન ડ્રાઈવ. શેનો ઉપયોગ થઈ રહ્યો છે? પેન ડ્રાઈવનો. તો આપણે અહીંયા લખવાનું છે PENDRIVE, પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ, બરાબર. ત્યાર પછી ત્રીજું ચિત્ર જુઓ, શેનો ઉપયોગ થયો છે? જુઓ, આ જે કોમ્પ્યુટર છે એની અંદર મેચ જોઈ રહ્યા છે, દેખાય છે ને તમને બધાને મેચ? તો મેચ શેની અંદર આવે? ટીવીની અંદર. તો આમાં કયા શેનો ઉપયોગ થયો છે? આ ટીવી બોક્સનો ઉપયોગ થયો છે આ ચિત્રની અંદર. તો આપણે આ ચિત્રમાં શું લખવાનું? ટીવી બોક્સ, TVBOX એ લખવાનું. ટીવી બોક્સનો ઉપયોગ થયો છે આ ચિત્રની અંદર. ત્યાર પછી અહીંયા જુઓ, આ છે સીપીયુ, મોનિટર, કીબોર્ડ. અને આ શું છે? આ છે યુપીએસ. એટલે કે આ ચિત્રની અંદર શેનો ઉપયોગ થયો છે? યુપીએસનો, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. આપણે યુપીએસ અને એનું પૂરું નામ પણ લખવાનું છે, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. યુપીએસનો ઉપયોગ થયો છે, બરાબર. સમજાયું બધાને? પહેલા ચિત્રમાં વેબ કેમેરાનો, બીજા ચિત્રમાં પેન ડ્રાઈવનો, ત્રીજા ચિત્રમાં તમે મેચ જોઈ શકો છો એટલે કે ટીવી બોક્સનો, અને ચોથા ચિત્રની અંદર યુપીએસનો ઉપયોગ થયેલો છે, બરાબર. આજનો વિડીયો અહીંયા સુધી જ હતો, આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.